वडगाम तालुकाना छापी विस्तारना डेलिगेटो द्वारा छापी विस्तारनी आरोग्य सेवाओमां सुधारा वधारा करवा माटे आवेदन पत्र आपवामां आव्युं छे। वडगाम तालुकाना छापी विस्तारमां अनेक नाना मोटा गामो आवेला छे, जेमां 30 થી 40 ગામોની અંદર 1.5 લાખ લોકો વસવાટ કરે છે। कोरोना महामारी मध्य 108 एम्बुलेंस फाळवामां आवे तेवी मांग अने छापी खाते पीएससी ने सीएससी नो दरजो आपवामां आवे ते हेतुथी आवेदन पत्र आपवामां आव्युं हतुं। वडगाम तालुकाना छापी विस्तारना डेलिगेटो द्वारा छापी विस्तारनी आरोग्य सेवाओ माटे वडगाम मामलतदार डीएम परमाने आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां वडगाम तालुकाना छापी विस्तारना गामो जीवा के छापी, पीरोजपुरा, मेता, माही, मजादर, बसु, तेनीवाड़ा, बावलचुड़ी, पसवादर, नळासर अने नोदोत्रा जीवा मोटा गामो आवेला छे अने 30 थी 40 गामोनी अंदर 1.5 लाख लोको वसवाट करे छे। त्यारे वडगाम तालुकाना छापे विस्तारमां एक वर्ष पहला 108 एम्बुलेंस सेवा चालू हती, पण छापे विस्तारमांथी 108 एम्बुलेंस सेवा बंद थता हालमां कोरोना वायरस जेवी महामारी चाली रही छे, ત્યારે લોકોને આરોગ્ય સેવાઓ માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડી રહ્યો છે। ત્યારે છાપી વિસ્તારના લોકો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વડગામ તાલુકા પંચાયતના છાપી વિસ્તારના ડેલિગેટો દ્વારા સરકારને વિનંતી સાથે છાપી વિસ્તારના આરોગ્ય સેવાઓ 108 એમ્બ્યુલન્સ ફાળવવા તેમજ છાપી ખાતે પીએસસી અને સીએસસી નો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવે, તેમજ છાપી ખાતે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની ગુજરાત સરકારના માનનીય આરોગ્ય મંત્રી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। જ્યારે આરોગ્ય સેવાઓ માટે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે। વડગામ ધારાસભ્યને પણ પોતાના મત વિસ્તારના છાપી વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ થાય તે માટે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી। અમે બધા સદસ્યો છાપી વિસ્તારના સદસ્યો મળી આવેદન પત્ર પાઠવ્યું છે કે છાપી વિસ્તારમાં અમારી 108 જે એમ્બ્યુલન્સ હતી એ પણ હાલ નથી, એક વર્ષથી ઉઠાઈ લેવામાં આવી છે, કોણદર મૂકવામાં આવી છે અને છાપી પીએચસીમાં કોઈ પણ સુવિધા નથી અને છાપીના આજુબાજુના ઘણા મોટા ગામડા છે, પીએચસી જગ્યાએ સીએચસી બનાવવામાં આવે અને ત્યાં મોટી સુવિધા બધી ઊભી કરવામાં આવે, આરોગ્યની દ્રષ્ટિએ હાલ કોઈ સુવિધા ત્યાં ઉપલબ્ધ નથી, એટલે અમે બધાએ મળી અને આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે કે અમને છાપી ખાતે બધી સુવિધા મળે અને છાપીમાં લગભગ આજુબાજુના 1.5-2 લાખ વસ્તીનું વસવાટવાળા ગામો મોટા છે એટલે દરેકને આ લાભો મળે, એટલે અમે બધાએ મળી અને સામૂહિક આ પ્રયાસ કર્યો છે અને સામૂહિક ભાજપ કોંગ્રેસ બધા અપક્ષ બધા મળી અને આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે કે તાત્કાલિક એનો અમને અમલ થાય અને અમને તાત્કાલિક એ સુવિધા મળે એ માટે અમે બધા મળી આજે આવેદનપત્ર સાહેબને આપ્યું છે। દીપક પુરભ્યાસ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ।